हेलो मित्रों, आज आप 12 जीव विज्ञान प्रकरण नंबर 2 एम स्वपरागनयन ने अटकावा माटेनी प्रयुक्तिओ अथवा बाह्य संवर्धन प्रयुक्ति विषे शीखीशू। आप जो गया कि परागनयन बे प्रकारे थाय छे, स्वपरागनयन अने परपरागनयन। स्वपरागनयन एमा एकज वनस्पतिनी परागरज तेज वनस्पतिना स्त्री केसरना परागासनना संपर्क में आवे छे। ज्यारे परपरागनयन तेमा एक पुष्प एनी परागरज अन्य वनस्पतिना पुष्प एना परागासन पर स्थापित थाय छे। स्वपरागनयन एने कारणे वनस्पतिना जे ते लक्षणों जळवाय छे, परंतु सतत स्वपरागनयन एने कारणे अंतः संवर्धन दबाण उत्पन्न थाय छे। आ दबाण घटाडवा माटे स्वपरागनयन अटकाववा माटे अने परपरागनयन उत्तेजित करवा माटे घणी प्रयुक्तिओ आ वनस्पतिओ विकसावे छे, जेने बाह्य संवर्धन प्रयुक्ति तरीके ओळखवामां आवे छे। आ प्रयुक्तिमां पहली जे प्रयुक्ति छे पृथक पक्वता, એટલે કે પરાગાસન ગ્રહણશીલ બને તે પહેલાં જ પરાગરજ મુક્ત થઈ જાય છે, અથવા કેટલીક વનસ્પતિઓમાં પરાગરજ મુક્ત થાય તેના ઘણા સમય પહેલાં પરાગાસન ગ્રહણશીલ બની જાય છે। બીજું છે અનાત્મ પરાગણતા। અનાત્મ પરાગણતા એમાં પરાગાશય અને પરાગાસન જુદા જુદા સ્થાનોએ આવેલા હોય છે, કે જેથી તે જ પુષ્પના પરાગાશરના સંપર્કમાં એ પુષ્પની પરાગરજ ક્યારે આવી શકતી નથી, એને અનાત્મ પરાગણતા તરીકે ઓળખવામાં આવે છે। ત્રીજું છે સ્વ અસંગતતા। સ્વ અસંગતતા એટલે જનીનિક ક્રિયાવિધિ છે કે જે સ્વપરાગને રોકે છે, અવરોધ છે, બરાબર। અને સ્ત્રી કેસરમાં પરાગરજના અંકુરણ કે પરાગ નલિકાના વિકાસને અવરોધીને અંડકોષોને ફલિત થતા અટકાવે છે, જનીની ક્રિયાવિધિ છે અને સ્વ અસંગતતા તરીકે ઓળખવામાં આવે। અને ચોથી પ્રયુક્તિ છે કેટલીક વનસ્પતિઓ એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરે છે। કેટલીક વનસ્પતિઓ એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરે, કે નર અને માદા બંને પ્રકારના પુષ્પો જો એક જ વનસ્પતિ પર ઉગતા હોય તો આવી વનસ્પતિને એક સદની વનસ્પતિ કહેવાય। એટલે કે એકલિંગી નર અને માદા પુષ્પો એક જ વનસ્પતિ પર સાથે ઉગતા હોય તેવી વનસ્પતિને એક સદની વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે, અને એના ઉદાહરણ છે દિવેલા, મકાઈ। તેમાં સ્વફલન અટકાવી શકાય, પરંતુ ગાયટેનોગેમી અટકાવી શકાતી નથી। જ્યારે પપૈયા જેવી વનસ્પતિમાં નર અને માદા પુષ્પો એકલિંગી પુષ્પો જુદા જુદા છોડ પર આવેલા હોય છે, ભિન્ન છોડ પર સર્જાય છે, જેથી આવી વનસ્પતિને દ્વિસદની વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે। એમાં સ્વફલન અને ગેટેનોગેમી બંને અટકાવી શકાય છે। આ રીતે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ કે સ્વફલનને અટકાવવા માટેની પ્રયુક્તિમાં પહેલાં પૃથક પક્વતા કે જેમાં પરાગાશય અને પરાગાશનની ગ્રહણ પરિપક્વતાનો સમયગાળો જુદો જુદો હોય છે, અનાત્મ પરાગણતા કે જેમાં પરાગાશય અને પરાગાશન જુદા જુદા સ્થાને આવેલા હોય છે, સ્વ અંગત અસંગતતા જનીની ક્રિયાવિધિ છે, અને ચોથું છે એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરવા। થેન્ક યુ।